જામનગર જિલ્લાના કાલાવડથી 8 કિલોમીટરના અંતરે આવેલું નવા રણુજા ધામ ખૂબ જ લોકપ્રિય છે અને અહીં અલગ ધણી એવા રામદેવજી મહારાજનો સાક્ષાત વાસ છે એવું માનવામાં આવે છે। નવા રણુજા ધામનો ઇતિહાસ પણ અનેરો છે। કહેવાય છે કે જ્યાં મંદિર આવેલું છે તે જગ્યામાં અગાઉ વર્ષો પહેલાં એક મોટું જંગલ હતું। લોકવાયકા મુજબ આ જંગલમાં હીરાભાઈ નામના ભરવાડ ઘીટા બકરા ચરાવવા માટે દરરોજ આવતા હતા। હીરાભાઈને રામદેવજી મહારાજ ઉપર ખૂબ જ અખૂટ શ્રદ્ધા હતી અને તેમની ભક્તિમાં લીન રહેતા હતા। હીરાભાઈ ભરવાડને રામદેવ પીરે પરછો પણ આપેલો, પણ હીરાભાઈએ કહ્યું, ભગવાન, હું માનું છું કે તમે મને પરછો આપ્યો છે અને તમે પણ અહીં સાક્ષાત છો, પરંતુ મારો સમાજ આ વાતને ક્યારેય નહીં સ્વીકારે। ત્યારે બાર બીજના ધણી રામદેવજી અને કહ્યું કે પીપરનું સૂકું ડાળખું લીલું થઈ કૂપળો ફૂટે ત્યારે તું સૌને બતાવજે, અને આ વાત સાચી પણ થઈ। સમાજે આ વાતને માની। પછી હીરાભાઈએ અહીં નાની દેરી બનાવીને રામદેવજી મહારાજની પૂજા કરવાનું ચાલુ કર્યું અને હીરાભાઈમાંથી હીરા ભગત તરીકે ઓળખાવા લાગ્યા। આ જગ્યાએ પીપરનું વૃક્ષ હતું, તે જગ્યા હાલ વિરામ વૃક્ષ સ્વરૂપે આખા ગુજરાતમાં જાણીતી છે। અહીં હાલમાં નવા તથા જૂના એમ બે મંદિરો આવેલા છે। કહેવાય છે કે નવા મંદિરની સ્થાપના પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી કુશાલ બાપુએ ઈસવીસન 1960માં કરાવી હતી। કુશાલ બાપુએ અહીં તેની સ્થાપના કર્યા બાદ મંદિરનો શિલાયાંસ પણ કરાવ્યો હતો। અહીં મંદિરમાં ઉજળિયા સુદ બીજ ઉજવવામાં આવે છે। અહીં રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસની એકમે કરવામાં આવે છે અને સાથે અન્નકૂટ પણ ધરવામાં આવે છે। અહીં વર્ષની 12 બીજ પણ ઉજવવામાં આવે છે અને પરમ પૂજ્ય સંત શ્રી ખુશાલ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે, સાથે સાથે ભજન સંતવાણી તથા કાર્યક્રમો પણ થાય છે। આ નવા રણુજા ધામ રામદેવજી મહારાજના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે। નવા રણુજા ધામમાં ભાદરવા સુદ 9, 10 અને 11 એમ 3 દિવસનો મહામેળો યોજવામાં આવે છે। આ 3 દિવસ લાખો શ્રદ્ધાળુઓ રામદેવજી મહારાજના જન્મોત્સવમાં ભાગ લઈ દર્શન કરે છે અને મેળાનો આનંદ પામે છે। આ મેળામાં અવનવા મનોરંજનના સાધનો દ્વારા મેળો પ્રકાશિત કરવામાં આવે છે। નવા રણુજા ધામ જામનગરથી 52 કિલોમીટર, રાજકોટથી 55 કિલોમીટર અને કાલાવડથી 8 કિલોમીટરના અંતરે આવેલું છે। જામનગર, રાજકોટ અને કાલાવડથી ST બસની સુવિધા પણ છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય રામ અપીર।